પરચેસ માટે અમલમાં મૂકેલા નવા નિયમ હેઠળ ખરીદદાર એકમે એમએસએમઈ પાસેથી ખરીદેલા માલની ડિલિવરીના 45 દિવસમાં પેમેન્ટ કરવું પડશે, જે અંગે વેપારીઓ અસમંજસમાં મુકાયા છે. આ ઉપરાંત 31 માર્ચ પહેલાં એમએસએમઈને બાકી તમામ ચૂકવણી કરવી પડશે. ત્યારે આ નિયમનું પાલન નહીં કરનારા એકમોના પેન્ડિંગ પેમેન્ટને આવક ગણીને તેના પર ઇન્કમટેક્સની કલમ 43B ની જોગવાઈ મુજબ ટેક્સ વસૂલ કરવામાં આવશે, જેનો વિરોધ વિવિધ ક્ષેત્રના વેપારીઓ કરી રહ્યા છે. કેમિકલના કેટલાક વેપારીઓને પણ તેની અસર થઈ છે. કેટલાક એકમોએ 31 માર્ચ સુધીમાં બાકી પેમેન્ટ કરવાનું હોવાથી 16 ફેબ્રુઆરી પછી નવી ખરીદી નહીં કરવાનું પણ નક્કી કરાયું છે. અમારી માંગ એ છે કે સરકાર અમારા વેપારમાં દખલદારી નહીં કરે, સરકાર આ કાયદો હટાવી નાખે કે અમે ફ્લેક્સિબિલિટી આરામથી ધંધો કરી શકીએ. કેમ કે ધંધો કરવાનો સરકારનું કામ જ નથી. અમે 45 દિવસમાં ઉધારી આપીએ કે 60 દિવસ ઉધારી આપીએ કે 90 દિવસ, એ સરકારનું લેવા દેવા શું એને સાથે. અમે એકાદી ત્યાં અમારી જો બેલેન્સ શીટ બનાવીશું એમાં જો નફો આવશે અમે બતાવવાના છે. એમાં તમે એનું નફો એડ કરી નાખો કે તમારી જો આઉટસ્ટેન્ડિંગ છે એ યોગ્ય થોડી છે, આ તો એકદમ ખોટી છે. સરકાર એવા પગલાં લેશે તો ના છૂટકે અમે ગુજરાતને વેપારીઓને અપીલ કરીશું અને ગુજરાત બંધનું પાળવાનું આપણે એલાન કરાવીશું. રાજ્યમાં વધુ એક અદાવા કાંડનો કિસ્સો પ્રકાશમાં